ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિભેટે મહીસાગરના આરે પ્રકૃતિ પહાડોના ખોડે અરવલ્લીની ગિરિકંદરામાં

મનમાં વસ્યા વિના રહેતા નથી માનગઢના ઇતિહાસને ઢંડોળતા અંગ્રેજોની બરબડતા અને ભીલોનો ભરોસો અને ગુરુ ગોવિંદનું ગામઠી જીવન સાદું જીવન છતાં પરાક્રમી જેલવાસ કષ્ટ અને કટિબદ્ધતા સત્યનો સાથ સ્વાતંત્રતાની ચાહ સાથે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવા માટે સંપ સભાના નામે ભગત આંદોલન ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ વિસ્તારમાં જન આંદોલન થઈ ગુરુવાણીના રૂપમાં સંતવાણી સત્સંગના સતવારી પહાડી પ્રદેશમાં પ્રકાશની જેમ પથરાઈ ચુક્યું છે માનગઢ ક્રાંતિના પ્રણેતા એવા શ્રી ગોવિંદ ગુરુ અને આદિવાસીઓની યાદમાં દર વર્ષે ભરાતો માક્ષર સુદ પૂનમનો મેળો માનગઢ ખાતે ભરાય છે આદિવાસીઓમાં એક કહેવત છે કે પિયરમાં ગયેલી સ્ત્રી અને ડુંગરે ચડેલો ભીલ ક્યારે પાછો આવે તે નક્કી નહીં મતલબમાં જલ્દી પાછો આવતો નથી અને મન પડે તેટલો સમય રહે છે અહીં આવતા ભક્તો સંતો સાધુઓ પણ આદિવાસી સમાજના હોય છે રાજસ્થાન ગુજરાત સરકારે આ સ્થળે હવે રોડ રસ્તા પ્રદર્શન કક્ષ તથા હોલની વ્યવસ્થા તેમજ કીર્તિ સ્થળ સ્થાપિત કર્યું છે અને ગુરુ ગોવિંદની યાદમાં ગુરુ ગોવિંદ સ્મૃતિવન અને પૂર્ણ કદની પ્રતિમા તેમજ અંગ્રેજી હુકુમતનું ચિત્રાંકન કરી ઇતિહાસને દૃશ્યના રૂપમાં અંકિત કરી આદિવાસીઓની શ્રદ્ધાને આસ્થામાં એક વધારો કર્યો છે જે આવકારદાયક બાબત છે